વેલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને મિત્રો? આપણે ધોરણ 11માં સીસીમાં આપણું ચેપ્ટર નંબર 6 ચાલે છે, જેનું નામ છે ઓર્ડર આપતા, ઓર્ડરનો અમલ કરતા અને રદ કરતા પત્રો. હવે મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઓર્ડર રદ કરવા માટેના કારણો જોયા હતા કે કયા કયા કારણોની અંદર ઓર્ડર છે એ વેપારી તરફથી રદ કરવામાં આવે છે અને ગ્રાહક તરફથી રદ કરવામાં આવે છે. તો એના એના આપણે 4 થી 5 4 પોઈન્ટ આપણે જોયા હતા. હવે તો કે જ્યારે આપણે આવા ઓર્ડર રદ કરતા પત્રો લખીએ છીએ ત્યારે આપણે કઈ કઈ બાબતોની ધ્યાન કઈ કઈ બાબતો વિશે ધ્યાનમાં રાખવાનું છે એના વિશેની વાત કરીએ. તો પહેલો પોઈન્ટ આપે છે કે ઓર્ડર રદ કરવા માટે સૌ પ્રથમ ગ્રાહકે ટેલિફોન કે અન્ય માધ્યમ દ્વારા વેચાણકર્તાને ઓર્ડર રદ કરવાની જાણ ઝડપથી કરવી જોઈએ. હવે સૌથી પહેલી વસ્તુ શું કહી છે? તો કે જ્યારે આપણે ઓર્ડર રદ કરવાનો હોય તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? તો કે ટેલિફોન અથવા અન્ય કોઈ માધ્યમથી આપણો ઓર્ડર જે છે એ આપણે રદ કર્યો છે એવી ઝડપથી આપણે જાણ કરી દેવાની રહેશે. ત્યારબાદ ઓર્ડર રદ કરતો પત્ર લખી તેમાં પણ તેનો ઉલ્લેખ કરવો જોઈએ અને ઓર્ડર રદ કરવાનું કારણ રજૂ કરવું જોઈએ. પત્ર આપણે ટેલિફોનથી એટલા માટે કે ભાઈ સામે વેચનાર જે છે એ આપણો ઓર્ડર મોકલી ના દે એટલા માટે આપણે એને ઝડપથી લખીએ છીએ, આવી રીતના જાણ કરીએ છીએ. પછી આપણે જ્યારે એને પત્ર લખીએ છીએ ત્યારે પત્રમાં પણ આપણે એનો ઉલ્લેખ કરવાનો છે કે ભાઈ મેં તમને આવી રીતના આ સમયે કોલ કર્યો હતો અને મારો ઓર્ડર જે છે એ મેં તમને રદ કરાવ્યો છે. અને ઓર્ડર રદ શું કરવા કર્યો છે, કયા ક્યાં સંજોગો છે એ સંજોગો કારણો પણ આપણે રજૂ કરવાના રહેશે. એમને એમ નહીં લખી નાખવાનું કે ભાઈ અમે ઓર્ડર રદ કરી નાખ્યો, તમારે ઓર્ડર નથી જોતો. તમારે એના એક એના એના આપણે એમ કહીએ ને કે સાચા એવા સંજોગો તમારે જણાવવાના રહેશે. પછી નિશ્ચિત સમય મર્યાદામાં માલ સામાન ન મળવાના કારણે ઓર્ડર રદ કરવો પડ્યો હોય ત્યારે હવે પછી માલ સામાન મોકલશો તો પણ તેનો સ્વીકાર થશે નહીં તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. હવે આ પોઈન્ટ આપણે પાછળના જ્યારે પોઈન્ટ વાત કરી હતી એમાં એક આવ્યું હતું કે ભાઈ તમે 10 દિવસની અંદર તમે એમ કીધું હતું કે મને ઓર્ડર જોઈએ છે પણ 10 દિવસ સુધી તમને ઓર્ડર મળ્યો નથી, એટલે પછી તમે એ લોકોને પત્ર લખીને કહો છો કે ભાઈ જો હવે તમે મને ઓર્ડર મોકલશો તો પણ અમે તમારા ઓર્ડરનો સ્વીકાર નહીં કરીએ. તો પોઈન્ટ નંબર બીજો, ત્યારે આપણે આ વસ્તુનો સ્પષ્ટ ઉલ્લેખ કરતા હોઈએ છીએ. ત્રીજું, ગ્રાહકે ઓર્ડર સાથે વેચાણકર્તાને નાણાંની અંશત ચૂકવણી કરી હોય તો ઓર્ડર રદ કરવાના સંજોગોમાં તેણે નાણાં મેળવવા અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. હવે આપણે આગળ વાત થઈ હતી કે આપણે ઓર્ડર આપીએ છીએ ત્યારે આપણે થોડાક પૈસા છે એ આપણે શું કરતા હોઈએ છીએ, આપતા હોઈએ છીએ. તો જ્યારે આપણો ઓર્ડર છે આપણે કેન્સલ કરીએ છીએ તો એ સંજોગોની અંદર આપણે એ પણ કહેવાનું રહેશે કે ભાઈ અમારા જે કંઈ પણ પૈસા અમે ઓર્ડર સાથે આપ્યા હતા એ પૈસા અમને પાછા આપવા માટે વિનંતી. પછી જો માલ સામાનના અભાવે વેચાણકર્તા તરફથી ઓર્ડર રદ કરવામાં આવ્યો હોય તો હવે પછી કઈ તારીખે નવો સ્ટોક ઉપલબ્ધ થશે તેની જાણકારી ખરીદનારને આપવી જોઈએ. વેચાણકર્તા એમ કે એની પાસે અત્યારે કોઈ માલ સામાન નથી તો વેચાણકર્તા તરફથી જ્યારે ઓર્ડર રદ થાય છે તો પછી એને ખરીદનારને કહેવાનું રહેશે કે ભાઈ નવો સ્ટોક આ તારીખે આવશે અને નવો સ્ટોક આવ્યા પછી અમે તમને ઓર્ડર તમારો જે છે એ મોકલી આપશું. હવે તો કે ઓર્ડર રદ કરતો પત્ર દિલગીર વ્યક્ત કરવાથી શરૂ થવો જોઈએ અને ભવિષ્યમાં સહકારની ખાતરી આપવાની સાથે પૂરો થવો જોઈએ. જે કે જ્યારે તમે ઓર્ડર રદ કરતા પત્રો લખો છો એમાં તમારે સૌથી પહેલાં તો માફી માંગો છો ત્યાંથી તમે સ્ટાર્ટ કરો અને ભવિષ્યમાં તમે ફરી પાછો એમને મોટો ઓર્ડર આપશો એવું તમારે લખવાનું રહેશે, એટલે એવી ખાતરી આપવાની હોય છે. તો અહીંયા ઓર્ડર રદ કરતા પત્રો છે એ જ્યારે આપણે લખીએ છીએ ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં આપણે રાખવાની હોય છે. કેવી? એકવાર રિવિઝન કરી નાખીએ તો કે ભાઈ સૌથી પહેલાં તો આપણે ટેલિફોનની મદદથી ઓર્ડરને રદ કરાવવાનું છે અને પછી ત્યારબાદ ઓર્ડર રદ કરતો પત્ર લખવાનો છે અને એમાં એનું કારણ પણ આપણે જણાવવાનું રહેશે. પછી સમયસર તમે માલ સામાન નથી મળ્યો એટલે તમે ઓર્ડર કેન્સલ કરો છો એનું તમારે જાણ કરવાની છે.
અને એ પણ જાણ કરવાની છે કે જો હવે તમે ઓર્ડર મોકલશો તો અમે તમારો ઓર્ડર છે એ સ્વીકાર નહીં કરીએ, એવું પણ તમારે લખવાનું છે. પછી જ્યારે તમે ઓર્ડરની સાથે પૈસા ચૂકવા હોય, નાણાંની ચૂકવણી કરી હોય, તો તમારે એ સંજોગોની અંદર પોતાના તમારા પૈસા પાછા મેળવવા માટેની પણ જાણ કરવાની છે. પછી ચોથું કીધું કે ભાઈ વેચાણકર્તા પાસે પૂરતો માલસામાન ન હોય તો એનાથી પણ ઓર્ડર રદ થાય છે, તો એને ખરીદનાર વ્યક્તિને કહેવાનું છે કે ભાઈ આટલા દિવસ પછી નવો ઓર્ડર જ્યારે આવશે ત્યારે અમે તમને નવો ઓર્ડર તમારો જે ઓર્ડર છે એ ફરી પાછો અમે તમને મોકલાવી આપશું. અને છેલ્લું તો કે અહીંયાથી એક MCQ નીકળી શકે કે ઓર્ડર રદ કરતા પત્રોની શરૂઆત શેનાથી થાય છે, તો કે દિલગીરી વ્યક્ત કરવાથી થાય છે. અને ભવિષ્યમાં સહકારની ખાતરી આપવા સાથે એ પત્ર પૂરો થાય છે. તો અહીંયા તમારા જે ઓર્ડર આપતા, ઓર્ડરનો અમલ કરતા અને ઓર્ડર રદ કરતા પત્રો છે, આ વાળા બધા પોઈન્ટ પૂરા થાય છે. હવે તો કે નેક્સ્ટ વેક્ચરની અંદર આપણે એના જે પત્રો જે છે એ પત્રો વિશેની વાત કરવાની છે કે કયા કયા પત્રની અંદર કઈ કઈ પ્રકારે આપણે માહિતી લખવાની હોય છે. બરાબર છે મિત્રો? તો સારું, ચલો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ 6.7 સુધીના બધા પોઈન્ટ્સનું એક એક વાર રિવિઝન કરી નાખજો એટલે તમને સમજાઈ જાય અને વાંધો ના આવે. અને પછી આપણે જે આપણા પત્રો જે છે એના વિશેની માહિતી મેળવતા જશું. ઓકે મિત્રો, સારું ચલો, થેન્ક યુ.